हेलो फ्रेंड्स, आगे आपणे विडियो में चैप्टर नंबर 6 जोता हता, जे छे बतक अने अथवा पण हंस। बराबर मित्रों, तो एमां आपणे सौप्रथम गीतनी चर्चा करेली हती, हां ने? त्यारबाद आपणे वार्ता हती जे छे कदरूपू बतकनू। तो ए कदरूपू बतकनी जे वार्ता हती ए पण आपणे जोई गयेला हता, हां ने? जेमां कदरूपू बतक એટલે કે બતક નહીં પણ પોતે રાજહંસ હતો, હં ને? પણ એને લોકો કદરૂપું બતક કહીને એને હંમેશા મશ્કેરી કરતા અને ચીડવતા હતા। તો એ આપણે વાર્તા જોઈ ગયેલા હતા। ત્યારબાદ મિત્રો, એ વાર્તાના જે વાતચીતના પ્રશ્નો હતા એ પણ આપણે આગળ સમજૂતી કરાવી ગયા। ત્યારબાદ બીજી એક્સરસાઇઝ, કોણ બોલે છે અને પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા, ત્યારબાદ કદરૂપું બતક જે કરતું હોય એની સામેના ખાનામાં આપણે શું કરવાની, ખરાની નિશાની, અને જે ન કરતું હોય ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની હતી, જે હું તમને આગળ ટેક્સ્ટબુકમાં કરવા માટે કહ્યું હતું। ત્યારબાદ એક બે વાક્યોના જે જવાબ લખવાના હતા, જે 4 ક્વેશ્ચન આપણે તેના આન્સર લખવાના હતા, જે હું તમને આગળ PDF ફાઇલ દ્વારા સેન્ડ કર્યા હતા, હા ને? જે આપણે ટેક્સ્ટબુકમાં લખવાનું હતું। હવે મિત્રો, આગળ આપણે જોઈએ ટેક્સ્ટબુકમાં જે છે આગળ, આજે આપણે જેની ચર્ચા કરવાના છે તે, તો તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો પેજ નંબર 19, હા ને? તો એમાં છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો। તો તમારે શું કરવાનું છે કે વિદ્યાર્થીઓના જૂથ પાડી દરેકને એક એક વિધાન આપીને એની ચર્ચા કરવાની છે, બરાબર? આપણે તો હમણાં વર્ગમાં નથી, એટલે આપણે ઘરે પણ મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે, હા ને, આપણે આ વિધા આ વાક્ય વાંચવાનું અને એમની સાથે વાત કરવાની, બરાબર ને? જેમ કે જો તમે બતકના માતા હો તો તમે શું કરશો, હા ને? તો આપણે મમ્મીને પપ્પાને મોટા ભાઈ બહેનની સાથે વાત આપણે કરી શકીએ। તો આપણને એ 7 જેટલા વાક્યો આપ્યા છે, તો તમારે શું કરવાનું છે, આ વાક્ય વાંચવાનું અને તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પા સાથે વાતો કરવાની છે, બરાબર ને? તો આ જે એક્સરસાઇઝ છે એ તમારે જાતે કરવાની છે। કેમ? કારણ કે આના આન્સર તો તમે જાતે જ આપી શકો, બરાબર ને? ચાલો, હવે છે એના પછી કે તમારા બે મિત્રનો પરિચય વર્ગને આપો અને તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો, બરાબર ને? તમારે બે મિત્રો હોય, બરાબર ને? તમારા મિત્રો સાથે તમારે તમારો પરિચય આપવાનું અને તમારા બે મિત્ર વચ્ચે, એટલે કે તમારા બે વચ્ચે શું સરખું છે, બે વચ્ચે શું જુદું પડે છે એ તમારે કહેવાનું, એટલે કે વર્ગમાં બધા કહી શકે। ચાલો, ત્યારબાદ છે રાજહંસ દોડતા શીખો। જો રાજહંસ કઈ રીતે દોડતી શીખી શકાય તો તમને સ્ટેપ વાઇઝ આપેલું છે, હા ને? જેમાં ફર્સ્ટ સ્ટેપમાં આ રીતે દોડવાનું, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, 4, 5 અને 6 સ્ટેપમાં આપણો આખો રાજહંસ તૈયાર થઈ જાય છે। તો આ તમારે દોડતા શીખવાનું છે, હા ને? ચાલો, આમાં ઇઝી રીત બતાવી છે, સરળ રીતે તમે કઈ રીતના રાજહંસને દોડી શકો એ તમને સ્ટેપ વાઇઝ અહીં દર્શાવ્યું છે। તો તમારે એ દોડવાનો પ્રયત્ન કરવાનો છે। ત્યારબાદ મિત્રો છે કે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો, હા ને? તો આ એક્સરસાઇઝ આપણે ટેક્સ્ટબુકમાં કરવાની છે। તો ચાલો જોઈએ હવે કોણ બોલી શકે વાક્ય। સૌપ્રથમ તો પહેલાં વાક્ય વાંચી લઈએ કે આ બતકનું જબડું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ, હા ને? કે આ બતકડું તો કંઈ અલગ જ દેખાય છે, ભલે ને આપણી મમ્મી કહે કે આપણે એને રમાડવાનું છે પણ આપણે એને રમાડવાના નથી। તો આ વાક્ય કોણ બોલી શકે? તો અહીં લખ્યું છે, કોણ બોલી શકે? તો બતકના બચ્ચા, કે આ વાક્ય બતકના બચ્ચા જ બોલી શકે। ત્યારબાદ બીજું વાક્ય આપ્યું છે, જો આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય, હા ને? પેલું બતક કહે છે કે હું કદરૂપું બતક છું, પણ પેલીને આ વાક્ય કોણ બોલે છે કે આ તો મને બતક નથી લાગતું પણ એને લાંબો સમય હું ઝૂંપડીમાં રહેવા ન દેમ, એમ કે તો આ વાક્ય કોણ બોલે છે? તો ડોશીમાં બોલે છે। પછી ત્રીજું વાક્ય છે, આ પક્ષી ખાઈ શકે તેવું લાગતું નથી, શું કે આ પક્ષી ખાઈ શકે તેવું લાગતું નથી, તો આ વાક્ય કોણ બોલે છે? તો મરઘીનું ટોળું બોલે છે, હા ને? જે કદરૂપું બતક જ્યારે જાય સરોવર છોડીને જાય છે ત્યારે
ત્યાં એને રસ્તે કોણ મળે છે? પેલું મરઘુંનું ટોળું મળે છે, હા ને? તેમાં આ વાક્ય બોલે છે. ત્યારબાદ ચોથું વાક્ય છે, હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો આ વાક્ય કોણ બોલે છે? બચ્ચાની માં બોલે છે. ત્યારબાદ પાંચમું વાક્ય છે, કે બધા મને કેમ ધિક્કારે છે, કે બધા કેમ મને નફરત કરે છે? તો આ વાક્ય કોણ બોલે છે? કદરૂપું બતકડું બોલે છે. ચાલો ત્યારબાદ છે ગીત, જે આપણે આગળ જોઈ ગયા ને, ઊંચા ઊંચા ડુંગર ચડશું, એ ગીત આપણે રીધ કરવાનું એટલે કે વાંચવાનું છે. ત્યારબાદ કદરૂપું બતકડું, હા ને, એ જે વાર્તા આપણે જોઈ એ પણ તમારે વાંચવાની છે. ચાલો હવે એક વાંચો અને ભજવો, હા ને? તે એક આપણને નાનું સરખું નાટક જેવું આપ્યું છે, એ નાટક આપણે ભજવી પણ એટલે કરી પણ શકીએ. જેમ કે મમ્મી, એટલે આપણે કે આપણા પાત્ર અભિનય દ્વારા આપણે એને ભજવી શકીએ સ્ટેજ, કે આપણે ઘરે પણ એ નાટકને કરી શકીએ. જેમ કે મમ્મી છે, તો મમ્મી શું કહે કે મુન્ની કેમ રડે છે તુષાર, હા ને? મમ્મી પૂછે છે પેલી મુન્નીને કે મુન્ની કેમ રડે, ખરી તુષારને પૂછે છે કે આ મુન્ની કેમ રડે છે, એમ કે કોણ કહે? પેલી મમ્મી કહે છે. તો તુષાર શું કહે છે? એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે, કે મુન્નીને આ ઘોડિયામાંથી બહાર નીકળવાનું છે એટલે એ રડે છે. તો મમ્મી શું કહે? તો એને બહાર કાઢને, કે રડે છે તો એને બહાર કાઢને, એમ કે. તો તુષાર શું કહે? એને ટેડું તો વધારે રડે, ટેડું એટલે કે એને ઊંચકું, કે એને જો ઊંચકું તો એ વધારે રડે છે, એમ કે. બરાબર, તો જોઈએ આગળ બીજું નાટક. તો મમ્મી શું કહે? એવું શા માટે કરે છે? તો તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે એટલે. પેલો તુષાર કહે ને કે મમ્મી એને હું ઊંચકું તો એ રડે છે. તો મમ્મી શું કહે? કે એવું શા માટે કરે છે, એમ કે. તો તુષાર શું કહે? કે કદાચ મારા હાથ ભીના છે ને એટલે, એમ કે. તો મમ્મી શું કહે? હાથ લૂછતો કેમ નથી? તો તું હાથ લૂછી કાઢ ને, એમ કે. મમ્મી કહે, હાથ કેમ નથી લૂછતો? તો તુષાર શું કહે? નેપકિન નથી મળતો એટલે, કે મને હાથ લૂછવા માટે નેપકિન નથી મળતો, એમ કે. તો મમ્મી કહે, અહીં આવ હું લૂછી દઉં, કે તું અહીંયા હું લૂછી આપું, એમ કે. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે, એની મમ્મી બોલાવે છે પણ તુષાર જતો નથી, એ ઘોડિયા પાસે જ વાંકો વળીને ઊભો રહે છે. મમ્મી કે, આવતો કેમ નથી બોલાવું તો, એમ કે. તુષાર શું કે? આ મુન્ની મારો હાથ છોડતી જ નથી, હને? તો આ રીતે તમે આવું નાનકડું નાટક ઘરે પણ કરી શકો. ચાલો હવે છે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો. અહીં આપણને ક્વેશ્ચન આપ્યા છે, બરાબર ને? એ ક્વેશ્ચનમાં આપણે બે વાર જવાબ આપવાનો છે, એક વાર એટલે કહીને અને બીજી વાર તેથી બોલીને, બરાબર ને? જેમ કે જો છે કે મુન્ની કેમ રડે છે, બરાબર ને? ક્વેશ્ચન શું છે? મુન્ની કેમ રડે છે? જો છે ને કે મુન્ની કેમ રડે છે, તો આપણે એટલે અને તેથી એ બે વડે આપણે જવાબ બોલવાના છે. તો ક્વેશ્ચન છે કે મુન્ની કેમ રડે છે, તો આપણે પહેલે એટલે કહીને જવાબ બોલીએ કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે, હા ને? પહેલું કઈ રીતના જવાબ આપીએ કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે, હા ને? એટલે પરથી આપણે બોલી એક જવાબ બોલ્યા છે. હવે બીજું શું મૂકીને બોલવાનું છે? તો તેથી, બરાબર ને? તો બોલીએ બીજો જવાબ કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. એટલે એક ક્વેશ્ચનનો આપણે બે વાર જવાબ આપી શકીએ. કઈ રીતે? તો એટલે અને તેથી, આ બે રીતે આપણે એને જવાબ આપી શકીએ, હા ને? ચાલો ત્યારબાદ બીજું છે, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે, કે તુષાર પેલી મુન્નીને અડકે છે તો એ શા માટે વધારે રડે છે? તો આપણે એટલે અને તેથી એ બે વડે આપણે જવાબ બોલવાનો છે. તો જો પહેલું, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે, હા ને? અને બીજું કઈ રીતના કહી શકીએ કે તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે, હા ને? એટલે અને તેથી કરીને આપણે એક ક્વેશ્ચનનો બે વાર જવાબ બોલવાનો છે. ત્યારબાદ ત્રીજો છે કે તુષાર હાથ શા માટે લૂછતો નથી, તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો
નથી, હને અને બીજો કઈ રીતના જવાબ આપીએ કે તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી, હને એટલે અને તેથી કરીને આપણે બે વાર ક્વેશ્ચનનો જવાબ બોલી શકીએ. ત્યારબાદ ચોથો છે, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તુષાર શા માટે ઘોડિયા પાસે ઊભી રહીને નમી રહ્યો છે? તો મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી, હને એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો, કે મુન્ની પેલા તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. ત્યારબાદ બીજું કઈ રીતના કહી શકીએ કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ન ગયો? કે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા માટે કેમ ન ગયો? તો મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. અને બીજું કઈ રીતના બોલી શકીએ કે મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. તો આ રીતે આપણે એક ક્વેશ્ચનનો બે વાર જવાબ બોલી શકીએ. કઈ રીતના? તો એટલે અને તેથી, આ બે શબ્દોનો ઉપયોગ કરીને આપણે એક ક્વેશ્ચનનો બે વાર જવાબ બોલી શકીએ, હા ને. તો અહીં તો આપણે સમજૂતી કરી છે, હવે આપણે ટેક્સ્ટબુકમાં લખવાના છે આ જ રીતે. એટલે અને તેથી કહીને આપણને ક્વેશ્ચન આપ્યા છે, તો એ ક્વેશ્ચનને આપણે એટલે અને તેથી એ બે શબ્દવાળીના જવાબ લખવાનું છે, હા ને. તો જોઈએ ટેક્સ્ટબુકમાં. તો જો ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે, જુઓ વાંચો અને લખો. તો એક ઉદાહરણ આપ્યું છે, હા ને. ચિત્રમાં શું દેખાય છે, હા ને? તો શું છે કે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે, હા ને. જો હવે પ્રશ્ન છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે, કે આ પ્રજ્ઞેશ છે તે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો આપણે બે વાર એનો જવાબ લખવાનો છે. તો વાક્ય આપેલું છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી તે ખુશ છે, હા ને. એટલે તેથી વળી એક જવાબ મળ્યો. હવે બીજો જવાબ કઈ રીતના બનાવશું? કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે તે ખુશ છે, હા ને. તેથી અને એટલે વડે આપણે પ્રશ્ન આપ્યો છે એનો જવાબ લખવાનો છે. તો અહીં તો ઉદાહરણ આપ્યું છે, હવે આપણે જે ટેક્સ્ટબુકમાં લખવાના છે એ જોઈએ. તો જો અહીં આપ્યું છે કે કૃતિકા કેમ રડે છે, તો અહીં તમને ચિત્રમાં દેખાય છે કેમ રડે છે, તો કૃતિકા પડી ગઈ છે, હા ને. તો આપણે એનો તેથી અને એટલે વડે, એટલે કે બે વડે આપણે જવાબ બનાવવાનો છે. જો તો પહેલો છે, કૃતિકા પડી ગઈ તેથી રડે છે. કૃતિકા પડી ગઈ એટલે રડે છે, એટલે કે તેથી અને એટલે વડે આપણે જવાબ લખવાનો છે. ત્યારબાદ બીજું છે કે હર્ષાબેને છત્રી કેમ મોટી છે, કેમ મોટી છે હર્ષાબેને છત્રી? તો જો તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. અને બીજી રીતે કઈ રીતના બનાવી શકાય? કે તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે, તેથી અને એટલે વડે આપણે જવાબ લખવાનો છે. એ જ રીતે ત્રીજું છે, અંકિત દોડમાં કેમ જીત્યો, કેમ જીત્યો હશે? કારણ કે એ ઝડપથી દોડી ગયો હશે, હા ને. ઝડપથી દોડે તો જ જીતાય ને. તો જો અહીં લખવાનું છે આપણે, અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. પછી બીજી રીતે કઈ રીતે જવાબ લખી શકીએ? અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો, હા ને. એટલે અને તેથી આપણે જવાબ બનાવવાનું. ત્યારબાદ ચોથું છે, બાળકો કેમ ખુશ છે, હા ને. બાળકો કેમ ખુશ છે? તો રજા છે તેથી બાળકો ખુશ છે. અને બીજી રીતે કઈ રીતના બનાવાય? રજા છે એટલે બાળકો ખુશ છે. આપણે બે શબ્દ પર ભાર આપવાનો છે, તેથી અને એટલે, હા ને. એના વડે આપણે બે વાર જવાબ બોલવાનું છે. પછી નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા, જો કેમ લપસી પડ્યા છે? તો કેળાની છાલ પડી છે, એટલે કેળાની છાલ પડીનો પગ પડ્યો છે એટલે લપસી ગયા હશે, હા ને. તો નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા. અને બીજી રીતે કઈ રીતના આપી શકીએ? કે નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે, શ્વેતા કેમ પડી ગઈ,
કેમ પડી ગઈ? તો જો કેમ પડી ગઈ છે, તો હાર્ટ છૂટી ગયો છે, હા ને? તો શ્વેતાનો હાર્ટ છૂટી ગયો તેથી તે પડી ગઈ. અને બીજી રીતે કઈ રીતના બોલી શકીએ કે શ્વેતાનો હાર્ટ છૂટી ગયો એટલે તે પડી ગઈ. એમ જે આપણે ક્વેશ્ચન આપ્યો છે તો આપણે તેથી અને એટલે એ બે શબ્દ વડે આપણે એનો બે વાર જવાબ આપવાનો છે. તો મિત્રો, આજે આપણે અહીં પેજ નંબર 93 સુધી જોવાના છે. હવે જે આજે આપણે જેટલી પણ એક્સરસાઇઝ ટેક્સ્ટબુકમાં લખવાની છે એ હું તમને PDF ફાઇલ દ્વારા સેન્ડ કરીશ, જે તમારે ટેક્સ્ટબુકમાં માત્ર લખવાની છે. ઓકે મિત્રો, ફરી મળીશું બીજા ટોપિકની સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.